नमस्कार, હું શા એમ કે હાઈસ્કૂલની વિદ્યાર્થીની છું. મારું નામ દિશા દિલીપ પંડ્યા છે. હું 9મા ધોરણમાં ભણું છું. આજનો મારો વિષય છે જો હું શાળાની આચાર્ય હોઉં તો. દરેક વ્યક્તિને કોઈક મહત્વપૂર્ણ પદ મેળવવાની ઈચ્છા હોય છે. જો વ્યક્તિને પોતાની રુચિનું કામ મળી રહે તો તેને તે કામ કરવામાં આનંદ આવે છે. જો હું શાળાની આચાર્ય હોઉં તો મારી વાણી, વર્તન અને વ્યવહારથી શાળાના માળી તરીકે દરેક ફૂલને મહેકાવવાની કોશિશ કરું. જે વ્યક્તિ આચાર્યનું જ્ઞાન ધરાવતી હોય અને બીજાઓને તેનું યોગ્ય પાલન કરવા પ્રેરે તેવા શાળા મહાશાળાના વડાને આચાર્ય કહે છે. ફૂલ જેમ સુવાસથી લોકોને આકર્ષે છે એમ હું મારા આચરણ દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રિય બનું. પહેલાં હું શાળામાં સમયસર પહોંચું. શાળાની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને રોજ એક એક જીવન ઉપયોગી પ્રસંગ કહી સંભળાવું. પ્રસંગો પાત્ર વિદ્યાર્થીઓને મહાન પુરુષો, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ, શહીદો વગેરેના જીવન વિશે અને એમણે કરેલા ઉમદા કાર્યો વિશે પણ માહિતી આપી. હું મારી શાળામાં અવારનવાર વિદ્વાન વક્તાઓના પ્રવચનો પણ ગોઠવું. શાળામાં વર્ગ શિક્ષણ અતિ મહત્વનું હોય છે. શાળાના શિક્ષકો વર્ગમાં સમયસર જાય અને વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભણાવે તેનું ધ્યાન રાખે. શિક્ષક શિક્ષણની જુદી જુદી પદ્ધતિ અપનાવે અને તેમાં આધુનિક અને શૈક્ષણિક પદ્ધતિનો ઉપયોગ કરે તેવો આગ્રહ રાખી માર્ગદર્શન આપવું. અનિયમિત ને અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવીને તેમને જરૂરી માર્ગદર્શન આપવું. શનિ અને રવિવારે નબળા વિદ્યાર્થીઓ માટે વધારાના વર્ગો પણ શરૂ કરાવવા. હું મારા શાળાના દરેક કર્મચારીઓ સાથે પરિવાર ભાવના કેળવું. વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી બને એવું શિક્ષણ મળી રહે તે માટે હું શિક્ષકો દ્વારા ઇતર પ્રવૃત્તિઓનું આયોજન કરું. વર્ગ સફાઈ, મેદાન સફાઈ, ગ્રામ સફાઈ અને શ્રમશીલ જે પ્રવૃત્તિઓ દ્વારા મારા વિદ્યાર્થીઓ સ્વચ્છતા અને સ્વાવલંબનના પાઠ શીખે. કૌશલ્યપૂર્ણ કેળવણી વિદ્યાર્થીઓને જાળી રહે એની પૂરી વ્યવસ્થા શાળામાં કરું. રક્તદાન, નિરક્ષરતા નિવારણ, વૃદ્ધાશ્રમની મુલાકાત દ્વારા મારા વિદ્યાર્થીઓ સમાજ ઉપયોગી કાર્ય કરતા થાય એવી મારી લાગણી છે. વિદ્યાર્થીઓ સાહસિકતાના પાઠ શીખે તે માટે હું પ્રવાસ અને પર્વતારોહણ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કર્યું. સંગીત, ચિત્ર અને રમતોત્સવ જેવી પ્રવૃત્તિ હું મારી શાળામાં સતત ધમધમતી રાખું. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે તેમજ સાંસ્કૃતિક મૂલ્યોના પરિચય માટે હું મારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરું. તેમાં વિદ્યાર્થીઓ નાટક, ગરબા, રાસ, અભિનય, ગીત, મિમિક્રી વગેરે રજૂ કરી શકે. હું આવા કાર્યક્રમમાં વાલીઓ અને જાણીતા કેળવણીકારોને નિમંત્રણ આપું જેથી કેળવણીકારો અને સમાજ વચ્ચે સેતુ રચાય અને બાળકને પ્રોત્સાહન મળી રહે. બાળકના પાછળ માતાનો વિશેષ ફાળો હોય છે. એક સંસ્કારીમાં 100 શિક્ષકની ગરજ સારી છે એટલે માતાઓની બાળકોને સરસ તાલીમ મળી રહે તે માટે હું મારી શાળામાં માતાઓ માટે તાલીમ શિબિરનું આયોજન કરું. વિવિધ ક્ષેત્રે ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીઓને હું પુરસ્કાર આપું. હું શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે તેમજ શિક્ષક અને વાલીઓ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ સર્જવાના કાર્યક્રમને અગ્રિમતા આપું. સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ એ રૂપે સાદા સંયમ અને શિસ્તતાનો આગ્રહ દ્વારા સદ્ગુણોનું પાલન કરતાં કરતાં શિક્ષક અને વિદ્યાર્થીઓ તેમજ પરિચયમાં આવનાર સૌને તેમાંથી પ્રેરણા મળી રહે. આ બધી પ્રવૃત્તિ હું નિસ્વાર્થભાવે અને મારી ફરજ સમજીને કરું. હું આચાર્ય તરીકે એવી સુંદર કામગીરી બજાવું કે જેથી જીવન જીવનમાં પૂર્ણ સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય. થેન્ક યુ.